જય શ્રી કૃષ્ણ બાળકો કેમ છો બધા મજામાં મજામાં હું પણ છું ચાલો તો આજની વાર્તા આજની વાર્તા પંચતંત્રની વાર્તાઓમાંથી લેવામાં આવી છે અને વાર્તાનું નામ છે ટીટોડો અને સમુદ્ર તો ચાલો બાળકો થોડા ઘણા ફેરફારો સાથે વાર્તા સાંભળીએ એક વિશાળ નીલરંગી પાણીવાળા સમુદ્રના કિનારે ટીટોડાનું એક જોડું રહેતું હતું પછી તો સમય જતા ઈંડા મૂકવાનો સમય નજીક આવ્યો એટલે ટીટોડી બોલી હે કાંત તમે ઉપદ્રવ વિનાની કોઈ જગ્યા ખોળી કાઢો એટલે હું ત્યાં ઈંડા મૂકું ટીટોડો બોલ્યો ભદ્રે આ રમ્ય સમુદ્ર પ્રદેશ છે માટે તું અહીં જ ઈંડા મૂક ટીટોડી તો બોલી ના આ જગ્યા સલામત નથી અહીં તો પૂર્ણિમાના દિવસે સમુદ્રની ભરતી ચડે છે અને એ ભરતી તો મોટા મોટા હાથીઓને પણ ખેંચી જાય છે માટે તમે બીજું કોઈ દૂરનું સ્થાન શોધી કાઢો આ સાંભળી ને ટીટોડો

મારે કુતુહલ થાતી પણ આ ટચુકડા ટીટોડાનું સામર્થ્ય જોવું જ જોઈએ હું એના ઈંડા હરી લઈશ તો તે મને શું કરી લેશે ને પછી તો ટીટોડીએ સમુદ્ર કાંઠે ઈંડા મૂક્યા ને એકવાર ટીટોડી તો ચણવા ગયેલી ને પછી પાછી આવીને જુએ છે તો એના ઈંડા ગાયબ થઈ ગયા હતા. હવે હતું એવું ને બાળકો કે આ સમુદ્ર તો ભરતીના બહાને એના ઈંડા હરી ગયેલો હા ટીટોડી તો ચીસો પાડીને રડવા લાગી ટીટોડીનો વિલાપ તો કેમે કરીને બંધ જ ના થાય ને એટલામાં ટીટોડો આવ્યો એટલે ટીટોડી તો કહેવા લાગી હું તો પહેલેથી જ કહેતી હતી આ સમુદ્રની ભરતીથી આપડા ઈંડા ખેંચાઈ જશે માટે આપણે દૂર ચાલે જઈએ પણ તમે મારું કહ્યું માન્યું નહીં ને છેવટે જો આ દશા થઈ હવે તમે ગમે તે કરો પણ મારા ઈંડા મને પાછા લાવી આપો ટીટોડો બોલ્યો તું ચિંતા ન કર હું ઈંડા પાછા મેળવીને જ જંપીશ આ દુષ્ટ સમુદ્રને હું સુકવી દઈશ મારી આ ચાંચ છે ને હા આ ચાંચથી સમુદ્રનું સર્વ પાણી હું શોષી લઈ તેને સૂકો બનાવી દઈશ ટીટોળી તો તરત જ બોલી અરે આ પાણીના એક ટીમ્પાને વહન કરનારી તમારી ચૂકડી ચાંચ વડે તે કઈ આટલો મોટો સમુદ્ર થોડો ખાલી થવાનો હતો જો તમારે સમુદ્ર સાથે અવશ્ય વેર બાંધવું જ હોય તો બીજા બધા પક્ષીઓને પણ બોલાવી મિત્રજનોની સાથે મળી ને તમે એમ ભલે કરો ટીટોડાને તો આ વાત બહુ ગમી ગઈ એટલે એણે તો બધાય પક્ષીઓને બોલાવ્યા અને આ સમુદ્ર પોતાના ઈંડા હરી ગયો છે એ વાત પણ કરી આ સમુદ્રએ મારું અપમાન કર્યું છે માટે આપણે બધાએ મળીને એને ખાલી કરી નાખવાનો કોઈ ઉપાય વિચારવો જોઈએ ને આમ એ લોકો તો અંદરો અંદર ચર્ચા કરતા હતા ને પછી બોલ્યા આ સમુદ્રને ખાલી કરી દેવાની શક્તિ તો આપણામાં નથી માટે વ્યર્થ પ્રયત્ન શા કરવા તેમ છતાં આપણા સૌના સ્વામી તો ગરુડ છે માટે આપણે ગરુડ પાસે જઈએ તે જરૂર કોઈ ઉપાય બતાવશે ને પછી તો બધા જ પક્ષીઓ ભેગા થઈ ને ગયા ગરુડ પાસે ને કરુણ સ્વરે વિલાપ કરવા લાગ્યા ને કહેવા લાગ્યા આપ અમારા સ્વામી હોવા છતાં આ સદાચારી ટીટોળાના ઈંડા સમુદ્ર હરી ગયો છે એ જ પ્રમાણે આ સમુદ્ર અમારા બીજાઓના પણ ઈંડાઓનો નાશ કરશે માટે તમે કોઈ ઉપાય કરો અમને ઉગારો આ દુઃખમાંથી ઉગારો આ સાંભળી ને ગરૂડ પણ પક્ષીઓના દુઃખથી દુઃખી દુઃખી થયો ને પછી તો કોપાય માન થઈને બોલ્યો તમારા દુખને હું સમજુ છું માટે અત્યારે જ હું જાઉં ને આખા સમુદ્રને શોષી લઉં છું ગરુડ તો હજી આમ બોલતો જ હતો ને ત્યાં તું વિષ્ણુ ભગવાનનો એક દૂત આવ્યો ને તેને કહ્યું હે ગરુડ ભગવાન નારાયણે મને તારી પાસે મોકલ્યો છે દેવોના કાર્ય માટે ભગવાન અમરાવતીમાં જવાના છે માટે તું સત્વરે આવ આ સાંભળી ને ગરુડે તો કહ્યું ભગવાનને મારા નમસ્કાર કહેજે ને પછી જણાવજે કે તેમના વાહન તરીકે મારા બદલે બીજા કોઈને રાખી લે આ સાંભળી ને દૂધની નવાઈનો તો પાર ના રહ્યો એ તો આંખો પોળી કરી કરીને ગરુડ સામે જોયા જ કરે જોયા જ કરે ને પછી તો એણે કહ્યું હે ગરુડ તે ભગવાનને ઉદ્દેશીને આવું કદી પણ કહ્યું નહોતું તો અત્યારે આમ કહેવાનું શું કારણ છે ગરુડ તો બોલ્યો સમુદ્ર તો ભગવાન નું નિવાસ સ્થાન છે ને એ સમુદ્રે અમારા ટીટોડાના ઈંડાનું હરણ કર્યું છે ને માટે ભગવાનને કહેજો જો તેઓ સમુદ્રનો ત્યાગ કરે નહીતર હું તેમનો સેવક નહીં દૂત તો પછી પહોંચ્યો ભગવાન પાસે એણે તો આ ગરુડની વાત ભગવાનને જણાવી હવે સ્નેથી ઓછું આવવાથી કોપાયમાન થયેલા ગરુડની વાત દૂતના મુખેથી જાણી ને ભગવાન વિચાર કરવા લાગ્યા હમ ગરુડનો કોપ યોગ્ય છે એને ગુસ્સો કરવો જ જોઈએ માટે હું પોતે જ જઈ ને સન્માનપૂર્વક તેને અહીં લઈ આવું આમ વિચાર કરી ને ભગવાન વિષ્ણુ તો ગરુડની પાસે ગયા ગરુડ પણ ભગવાનને પોતાના ઘેર આવેલા જોઈ ને શરમથી નીચું મુખ કરી પ્રણામ કરીને બોલ્યો ભગવાન આપનો નિવાસસ્થાન બન્યો હોવાને કારણે ગર્વિષ્ઠ થયેલા સમુદ્રે મારા હા મારા સેવક આ ટીટોડાના ઈંડા હરી જઈને મારું અપમાન કરું છે પરંતુ આપના કારણે હું તને સુકવી દેતો નથી એ આપનું નિવાસસ્થાન છે ને તે સાંભળી ને ભગવાન તો બોલ્યા તારી વાત સાચી છે માટે તું મારી સાથે આવ જેથી આપણે સમુદ્ર પાસેથી ઈંડા લઈ ને ટીટોળાનું સન્માન કરીએ અને પછી સાથે અમરાવતી જઈએ ને પછી ભગવાન તો ગયા સમુદ્ર પાસે ને સમુદ્રની સામે આગ્નેયાસ્ત્ર તાક્યું ને કહેવા લાગ્યા હે દુરાત્મા ટીટોડાના ઈંડા પાછા આપ નહીં તો હું તને આ બાણ થકી સૂકવી દઉં છું સમુદ્ર તો ભગવાનનો અવાજ સાંભળી ભગવાનની વાત સાંભળી ને ડરી ગયો કરીને ગુગવવા લાગ્યો એનો અવાજ તેણે તો ભગવાનની ક્ષમા માંગી ને તરત જ ઈંડા પાછા આપ્યા ટીટોડાએ એ ઈંડા ટીટોડીને આપ્યા અને ટીટોડી તો રાજી રાજી થઈને ગાવા લાગી ને પછી તો બધા ને મજા કરી થઈ ગઈ પૂરી બાળકોને મજા પડી ચાલો જઈએ પોડી નિંદર આવી કાલે ફરી વાર્તા લઈને નવી તો ચાલો બાળકો આજનું ઉખાણું સાંભળીએ નર્મે દીઠો નેત્રથી થી પૂછડી થી પીનાર પવન થકી છું હું આ ઉખાણા જવાબ તમે મને જરૂરથી મોકલાવજો હું તમારા જવાબની રાહ જોઈશ આવજો બાળકો જય શ્રી કૃષ્ણ નમો નમા